मुंबई में वीआर करते एक बार खाटको पर पहुंचे। व्याख्यान पूरु थयुं ने छोकरो परिचित मळवा माटे वंदन करीने बैठा पछी जनरली तमे लोको आवो एटले अमारे तमने शुं पूछवानुं धर्म सिवाय रजवाड़ी केम चाले छे एम पूछवानुं के मंगलदीप केम चाले छे एम पूछवानुं। અમે તમારા બિઝનેસની અંદર ક્યારે માથું ન મારીએ, અમારે તમને કદાચ પૂછવું હોય તો એમ પૂછે ધર્મ કેવો ચાલે છે, બરાબર છે? તમે અમને વંદન કરીને શું પૂછો, સ્વામી સાતા છે, અને અમારે તમને એમ કહેવાનું તમારું ધર્મની આરાધના કેમ ચાલે છે? છોકરાને મેં પૂછ્યું પૂજા કરે, મને કે પહેલા કરતો હતો હવે નથી કરતો, કારણ સાંભળજો બરાબર, આખા પ્રવચનનો બેઝ આ દ્રષ્ટાંત બનશે અને આમાંથી હું તમને આખું પ્રવચન ડેવલપ કરીને કહેવાનું છું, પહેલા કરતો તો હવે નથી કરતો, વાય પૂજા કેમ છૂટી ગઈ? મારા સાહેબ પહેલા કરતો હતો પણ પછી શિયાળો બેઠો ને એવી ઠંડી એવી ઠંડી, સવારે ઉઠાતું જ નથી અને ઉઠીએ ત્યારે એટલું મોડું થઈ ગયું હોય, નાઈ ધોઈ સ્કૂલે જવાનું, એમાં પૂજા રહી જાય। મેં કીધું એવું ના ચાલે, જૈન કુળમાં જન્મ્યા પછી બીજો કોઈ ધર્મ ન થાય ચાલશે, પરમાત્માની પૂજા વગર તો ના ચાલે। અમને યાદ છે જે દિવસે કપાળ પર ચાંદલો નહોતો ન હોય ને એ દિવસે બપોરે જમવામાં અમને થાળી નહોતી પીરસાતી, ઉઠો સ્ટેન્ડ અપ એન્ડ ગો અહેડ, જાઓ દેરા સર, ચાંદલો હશે તો બપોરે જમવા મળે, ચાંદલા વગર અમને જમવા નહોતું મળતું, એટલી સ્ટ્રિકનેસ હતી અમારા સમયની અંદર, અને તમે ચલાવી લો। મેં એવા મા બાપ જોયા છે કે છોકરો તૈયાર હતો મા બાપ બચાવ કરે છે, તમે તમે મા બાપ થઈને તમારા દીકરાના ધર્મના ક્ષેત્રમાં જો બચાવ જ કર્યા કરશો, મારા સાહેબ રાત સુધી ભણવાનું હોય પછી સવારે મોડો ઉઠે અને મોડો ઉઠ્યા પછી તરત સ્કૂલ ને ક્લાસ ને ટ્યુશન ને આખો દિવસ એવું ચાલે ને બચારાને ટાઈમ જ નથી મળતો, મા બાપ થઈને તમે એનો બચાવ નથી કરતા, મા બાપ થઈ તમે એનું પરલોકમાં દુર્ગતિનું રિઝર્વેશન કરી રહ્યા છો। થાણામાં એક સુશ્રાવક છે મહેન્દ્ર સંઘવી, જે દિવસે થાણાના ઉપાશ્રયમાં મહાત્મા પધારે આખો પરિવાર કમ્પલસરી પ્રવચન સાંભળવા જાય છે। વલસાડમાં એક એવું ઘર બતાવો ઉપાશ્રયમાં મહાત્માનું પ્રવચન હોય તે દિવસે ઘરમાં એક પણ મેમ્બર ના હોય। એ ભાઈએ પોતાના બંગલાનું નામ શું રાખ્યું ખબર છે? તમને જાણીને આનંદ થશે, તમારા બંગલાના નામ શું હોય બોલો? સ્વપ્ન, સપના જ જોયા કર અંદર બેઠો બેઠો, સ્વર્ગ, આહાહા, એને બંગલાનું નામ રાખ્યું જીન વચન રૂચિ। જીન વચનની અંદર રૂચિ મને થાય એ ભાવ માટે એને પોતાના બંગલાનું નામ જીન વચન રૂચિ, એન્ટ્રી મારે ત્યારે એને દેખાય મારે મારા ભીતરમાં જીન વચન સાંભળવાની રૂચિ ઉત્પન્ન કરી છે। રહેતો હોય અભિષેકમાં એને પૂછો રોજ દેરાસરમાં જઈને અભિષેક કરે છે ખરો? બોલો અભિષેકમાં કોણ જાંગળી ઊંચી કરો જરા, છે અહીંયા ક્યાંય અભિષેક નથી? નામ હોય પૂજા, બેનને પૂછો પૂજા કરો તો કે ના, નામ હોય મૈણા પૂછો નવપદની હોળી કરે ના, એ તો નવરાત્રીમાં રમવા જાય, તો આવાના નામ મૈણા ના રખાય, આનું નામ મલ્લિકા ને માધુરી રાખી દેવા જોઈએ। તમે નામને બદનામ કરો છો, શ્રીપાણ, શ્રીપાણને શ્રીચક્રની પૂજા કરવાની હોય હરામ છે પરમાત્માની પૂજા કે શ્રીચક્રના દર્શન કરતો હોય। એક સમય હતો નામ ઊંચામાં ઊંચા રખાતા, શાસ્ત્રમાં લખ્યું છે ઉપદેશ પદ જેવામાં કે નામ હંમેશા ધાર્મિક રાખો, ડોન્ટ વરી, ઘણા બહેનો કહેતા ના 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 ધર્મનું નામ ન રખાય આસાદ ના થાય, એમને તો બધામાં આસાદ ના દેખાય, ઘરે ભગવાન લાવો તો આસાદ ના, ઘરે ટીવી લાવો તો આસાદ ના નહીં ત્યાં આરાધના। અનુપમા સિરિયલ જોતી વખતે આરાધના થતી હશે, જાણે તેજપાળની પત્ની અનુપમાએ જેવા કામ કર્યા છે બધું એ જુઓ છો તમે સિરિયલમાં, અનુપમા દેવી જુઓ છો,
ટીવી જોવામાં આરાધના, ભગવાન લાવવામાં આશાધના, ઘરની અંદર છાપા મેગેઝિન આવે આરાધના, અને એક પુસ્તક જો ધર્મનું આવી ગયું, નહીં 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 બહુ થઈ ગયા, આ પાપ લાગે, આશાધના લાગે, આશાધના નામે ઘરમાંથી ધર્મ જ રવાનો કરી દે.